આપણે ત્યાં અંધશ્રદ્ધામાં લોકો ન કરવાનું કરી બેઠે છે તેવો જે કિસ્સો ભિલોડા તાલુકાના રામપુરી ગામેથી સામે આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખવામાં આવતો હતો। અંતે બંદૂકની અણીએ 45 વર્ષીય મહિલાનું મોત નિપજાવવામાં આવે છે। ઘટનાસ્થળે સગા સંબંધીઓ સહિત લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા। પોલીસે હત્યાના બનાવ સંદર્ભે હત્યારા વિરુદ્ધ ગુનો દાખલ કરી ન્યાયિક તપાસ હાથ ધરી છે। સોમવારની રાત્રે લગભગ એક દોઢ વાગેલો હતો અને આ મારા ઘરે આવેલો હતો અને આજુબાજુ એમ ફેરી કરી હશે રાત્રે ખબર નહીં, પણ જ્યારે એ મને ભડાકો કર્યો બંદૂકથી, બંદૂક એ જાળી ભરાયેલી હતી અને ભડાકો કર્યો એટલે હું ઊંઘેલો હતો રાત્રે 2 વાગે એટલે જાગી ગયા। મમ્મી તો ઊંઘમાં જ હતી અને પછી ભડાકો કર્યો એટલે હું બહાર આવ્યો, તેમ છતાં મને ગોળી વાગી એમ ખબર ના પડી અને મેં મમ્મીને ઊંચી કરીને બીજા રૂમમાં લઈ ગયો અને પછી પાછો એ બીજી વખત પાછો મોઢું ખોલ, મને ફર્સ્ટ વાર આવ્યો ત્યારે મોઢું એનું બંધ હતું, સ્કાર્ફ બાંધેલો હતો મોઢા ઉપર, અને બીજી વખત જે વખત ભાગીને ગયો અહીંયાથી ત્યારે મોઢું ખુલ્લું હતું એને હું ઓળખું છું અને જે થશે જે અમારે કરવું છે અમને ન્યાય આપો તમારો સાથ। કેવી રીતે તમને કેવી રીતે ખ્યાલ આવ્યો રાત્રે ઘટના અને તમારી મમ્મી ક્યાં સુઈ ગયા હતા? મમ્મી બહાર હતા અને હું અંદર ઊંઘેલો હતો, પછી જેમ અવાજ આવ્યો ને એટલે હું બહાર નીકળ્યો, પછી મેં જોયું એટલે પછી એ મેં બહાર આવ્યો લાઇટ ચાલુ કરી તેમ છતાં એ ત્યાં ઊભો જ હતો। પછી બીજી વખત એને ગોળી ચલાવવા મારા ભાઈએ બૂમો પાડી હતી, પછી મારા ભાઈએ એમાં ભાઈ ઉપર ગોળી ચલાવવા એ પાછો એમ કરતો હતો એમ બંદૂકમાં, પછી મેં બૂમો પાડી એટલે ભાગીને જતો રહ્યો બંદૂક કાઢી। તમારા ઘરમાં કોણ કોણ છો તમે? અમે અત્યારે તો અમે મારા પપ્પા હું મારા ભાઈ 3 જણ છે અને પહેલાં તો મારા મમ્મી અને ભાઈ હું હતા અને મારા પપ્પા તો અમદાવાદ રહેતા હતા। ઘરમાં કોણ કોણ હતા રાત્રે તમે? અમે હું મારા મમ્મી અને મારા ભાઈ 3 જણ જ હતા રાત્રે। પછી આજુબાજુના લોકો કોઈ દોડ્યા કેવી રીતે? ના, અમે બૂમો પાડી તો કોઈ ના આવ્યું, પછી બહુ ટાઈમ થઈ ગયો પછી એના પછી આવ્યા બધા। પછી પોલીસને કેવી રીતે જાણ કરી? પોલીસને તો મારા નાનાએ જાણ કરી દીધી। સવારે લગભગ 2 વાગ્યાની આજુબાજુ એક જે ફાયરિંગની ઘટના બની છે ભિલોડામાં રામપુરી ગામમાં, એમાં મહિલા ઉપર ફાયરિંગ કરવાથી એનું મૃત્યુ થયેલ છે। જે FIR એમાં તાત્કાલિક નોંધવામાં આવી અને તપાસ કરવામાં આવી અને આરોપીને પણ પકડવામાં આવ્યો છે, અરેસ્ટ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ છે એ પણ ચાલુ છે। મહિલા પર ફાયરિંગ થયું છે તેને કઈ પ્રારંભિક એવું અત્યારે તપાસમાં સામે આવ્યું છે કે જે આજુબાજુવાળા છે એ સ્પેશિયલી જે આરોપી છે એમના ઘરવાળા એમને ડાકણ કહી અને સંબોધતા હતા અને એવી રીતે એમની માન્યતા હતી કે જે કરીને કદાચ એમણે જે છે એ આ કૃત્ય કરેલું એ સામે આવ્યું છે। આરોપી પકડાઈ ગયા? હા, આરોપીને અમે અરેસ્ટ કર્યો છે। સમગ્ર કેસે લોકોને હચમચાવી દીધા છે। આજની 21મી સદીમાં પણ લોકો વહેમ અને અંધશ્રદ્ધાથી એટલા ભરેલા છે કે હત્યા કરતા પણ ખચકાતા નથી। સંવાદદાતા હિતેશ સુતરિયાનો અહેવાલ, ગુજરાત તક, અરવલ્લી।